પાલિતાણા સરકારી માનસિંહજી હોસ્પિટલના તબીબે રાજકીય લોકોના દબાણ અને ધમકીના કારણે રાજીનામું ધરી દેતા ખળભળાટ મચી ગયો છે અને તબીબને રાજીનામું લઈને પાલિતાણાનું રાજકારણ ગરમાયું હતું. જોકે એક પક્ષના દબાણથી રાજીનામું આપનાર ડોક્ટરે બીજા પક્ષને સમજવાથી રાજીનામું પરત ખેંચી લીધું છે. પાલિતાણા અને જેસર તાલુકાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારના ગરીબ દર્દીઓ જ્યાં સારવાર લેવા જાય છે ત્યાં પાલિતાણાની માનસિંહજી હોસ્પિટલના તબીબ મેડિકલ ઓફિસર લક્ષ્મણ ચૌહાણ એવા આક્ષેપ સાથે રાજીનામું ધરી દીધું છે કે પાલિતાણાના ભાજપના આગેવાન ગોપાલ વાઘેલા અને તેમના માણસોએ તેમને સસ્પેન્ડ કરાવી નાખવાની ધમકી આપવામાં આવી છે અને ખોટી રીતે દબાણ કરવામાં આવે છે. પ્રસૂતા માટે હોસ્પિટલ આવેલ મહિલાને પ્રસૂતિ માટે હોસ્પિટલમાં ડોક્ટરની વ્યવસ્થા ના હોય અન્યત્ર સ્થળે જવાનું કહેતા ભાજપના આગેવાન ગોપાલ વાઘેલા સહિતના લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા અને તેમને ધમકાવ્યા હોવાનો આક્ષેપ કર્યો છે. જો કે આ સમગ્ર મામલે રાજીનામું આપ્યા બાદ પાલિતાણાનું રાજકારણ ગરમાયું હતું અને આ મામલે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને માજી ધારાસભ્ય પ્રવીણ રાઠોડ સહિતના કોંગી આગેવાનો હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને રાજીનામું આપનાર તબીબને સમજાવી રાજીનામું પરત લેવડાવ્યું હતું. જો કે પાલિતાણામાં રાજકીય આગેવાનોની નબળી ઈચ્છાશક્તિના કારણે 100 કરતાં વધુ ગામોના ગરીબ દર્દીઓની એકમાત્ર હોસ્પિટલનો વહીવટ ખાડી ગયો છે. હાલ અહીંયા ડોક્ટરો પણ પૂરતા નથી ત્યારે ડોક્ટરો આવે તેવા પ્રયત્નો રાજકીય આગેવાનોએ કરવા જોઈએ તેવી લોકમાંગ છે. વિશાલ સાગઠિયા, ZS TV, પાલિતાણા. શું બનાવ બન્યો તમારી સાથે તમે રાજીનામું ધરી દેવું પડ્યું? હું ડૉક્ટર ચૌહાણ લક્ષ્મણ અહીંયા છેલ્લા 2.5 વર્ષથી જોબ કરું છું. બરાબર. એક ડિલિવરીમાં પેશન્ટને રિફર કરવા માટે 3-4 વાર સમજાયા હતા. જે ડિલિવરીના ક્રાઇટેરિયા પ્રમાણે આવતું હતું કે એ ડિલિવરીના ડૉક્ટર ડિલિવરી કરાવી શકે. જે મારા ક્રાઇટેરિયામાં એવું હતું કે તમારાથી ના થાય તો હાયર સેન્ટર રિફર કરો. એ માટે આપણે આગળ મોકલવા માટે પ્રયત્ન કરી સમજાવ્યો પેશન્ટને. ગાડી એમ્બ્યુલન્સ બી આપતી હતી કે ફ્રીમાં જાઓ, ડિલિવરી ડૉક્ટર પાસે કરાવો. એ પછી જે રાજકારણમાં થોડુંક કહીએ તો બધા કાર્યકર્તા હતા અહીંયા હાજર, એમાંથી થોડાક એ ઉગ્ર થઈ અને ગોપાલભાઈ વાઘેલા અને એમની સાથે જે બધા હતા સભ્યો એ બધા થોડા આવ્યા અને ન બોલવાનું બોલી અને મને થોડોક કહેવા મળ્યા કે સસ્પેન્ડ કરી દો, આમ કરી દો અને એ રીતે થોડી વાત કરી અને એટલે કે જે ના બોલવાના શબ્દો જ બોલ્યા. એટલે પછી એ પ્રમાણથી મને થઈ એવું ઈચ્છે છે કે હવે છોડી દઈએ, આપણે કાંઈ નથી. અને એવું કહે કે તાળા મારી દઈએ. તો ભાઈ તાળા મારવા માટે મેં કીધું મારી હોસ્પિટલ નથી, તમારે અધિકાર હોય તો કરી દેજો. જેથી પછી તો મેં તરત જ ઓન ધ સ્પોટ મેં અમારા અધિક્ષકને આપીને હું તો નીકળી ગયો. પ્લસ આજે રોજ બધા જે સામાજિક કરતા કાર્યકર્તા છે બધા અલગ અલગ સંસ્થા, એ લોકો મને ઘરે સ્પેશિયલ મળી અને થોડું કીધું કે સાહેબ તમે આવો અને આપણે સમજાવટથી બતાવીએ. પછી આજે હું પાછો જોઈને થાઉં છું કે ચલો કંઈ નહીં, જોબ કન્ટિન્યુ રાખીએ અને મેડમ સાથે વાત કરીએ અને જે કાર્યવાહી છે એ આગળની હું ઓફિસની તો બતાવી. આજે પાલિતાણા માનસિંહજી હોસ્પિટલની અંદર સામાજિક સંસ્થાના તમામ આગેવાનો, કોંગ્રેસ પક્ષના આગેવાનો હોસ્પિટલની મુલાકાત લીધી. એ દરમિયાન ગઈકાલે જે ડૉક્ટરો સાથે ગેરવર્તન કરીને ડૉક્ટર ચૌહાણ એમણે પણ એનું પોતાનું રાજીનામું આપી દીધા પછી બધા જ પાલિતાણાની સામાજિક સંસ્થાના આગેવાનો સાથે મળીને ડૉક્ટર સાહેબને મનાવવા માટે અમે ત્યાં ગયા એમના ઘરે અને ડૉક્ટર સાહેબે આજે એનું રાજીનામું પરત ખેંચ્યું છે અને એ બાબતમાં આ તમામ આગેવાનો અહીંયા હોસ્પિટલ આવ્યા છે. જ્યારે આવા હોસ્પિટલની અંદર બનાવો બનતા હોય ત્યારે સ્વાભાવિક રીતે સરકારની નૈતિક જવાબદારી છે, પૂરતો સ્ટાફ, પૂરતા ડૉક્ટરો ન હોવાના કારણે ડૉક્ટરો એમની થતા તમામ પ્રયત્નો કરતા હોય છે, છતાં પણ આવા લોકો આવીને હોસ્પિટલની અંદર બેફામ રીતે બોલતા હોય ત્યારે સરકારે પણ આની ગંભીરતા લેવી જોઈએ. હોસ્પિટલની અંદર તમામ ડૉક્ટરો પૂરતા મેકવા જોઈએ અને હોસ્પિટલની અંદર ઘટતી સુવિધાઓ છે એ પૂર્ણ કરવી જોઈએ. અને એક બાજુ સરકાર અનેક પ્રકારની જાહેરાતો કરતી હોય કે આરોગ્યની સુવિધાઓ અમે મફત આપીએ છીએ, મફત આપવાની બદલે જે સારા કર્મચારી, સારા ડૉક્ટરો એ નોકરી ઈમાનદારીપૂર્વક કરતા હોય ત્યારે એવા ડૉક્ટરોને આ પાલિતાણાની હોસ્પિટલમાંથી કાઢવાના જે પ્રયત્નો કરી રહ્યા છે ત્યારે એવા લોકોને પણ સમાજે, ગામના લોકોએ, સામાજિક લોકોએ એ જાણવા જોઈએ કે